વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં આવેલ સુધાનગરના વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી ગટર રોડ સહિતના કામો નહીં થતા સ્થાનિક રહીશોએ છેવટે પાલિકાની કચેરી પર હલ્લાબોલ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। વલસાડના સુધાનગરના રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકાના તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા આ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। છેવટે સ્થાનિક રહીશોએ આંદોલનનું રણશિંગો ફૂંકી પાલિકાની કચેરીમાં હલ્લોબોલ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। લોકોના વિરોધ છતાં પણ પાલિકાના અધિકારીઓએ કોઈ દરકાર નહીં લેતા તેનો ભારે નારાજગી જોવા મળી હતી। આપણા સુધાનગરમાં જન્ના પાર્કથી લઈને કૃષ્ણા પાર્ક સુધી ગટર બનાવવામાં આવેલી છે 10-15 વર્ષ પહેલા। એનું આજ સુધી મોડું નથી આવ્યું ને બહુ બધી ગટરના ધાગણા બધા ખુલ્લા છે। વરસાદી પાણી જયારે વરસાદ આવે તો કલાકમાં ફૂલ થઈ જાય ને બધાને ઘેરમાં બેક મારે છે પાણી, ને એમાં ઘણા બધાને તકલીફ થાય છે। જાનવરો પડી જાય છે, માણસો પડી જાય છે, ને ઘણી વાર રજૂઆત કરી છે પણ કોઈ નિકાલ આવતો નથી। કેટલા સમયથી આ સમસ્યા છે? હા, ઘણા 10-15 વર્ષથી સમસ્યા છે। આપને માંગનો સંતોષ થાય તો આગળનું કરે કયું રહેશે? આગળ અમે બીજું પગલાં લેશું, ચૂંટણીમાં વિરોધ પ્રદર્શન કરશું, અહીંયા બેસીને બી પ્રદર્શન કરશું। મુમતાઝબેન, હું પણ સુધાનગરની નિવાસી છું। જે મહેબૂબભાઈએ વાત કરી તે પરફેક્ટ વાત છે। આજે 15-20 વર્ષથી આ સમસ્યા છે। અમે બધા મળીને કેટલી વખત રજૂઆત આપી, લેખિતમાં વગેરે અહીંયા જે ચૂંટાઈને આવ્યા એમને પણ રિક્વેસ્ટ કરી, આ પાણીનો પ્રોબ્લેમ દર વર્ષે થાય છે એ પ્રોબ્લેમ અમને સોલ્વ કરી આપો। લાઇટનો પણ પ્રોબ્લેમ છે અને જે ગટર ખુલ્લી છે એ પણ પ્રોબ્લેમ છે। જેટલું જલ્દી એનો નિકાલ આવે તો સારી વાત છે, નહીં તો પછી જે મહેબૂબભાઈ કહે તેમ જ્યાં સુધી અમારેથી બને ત્યાં સુધી અમે પહોંચીશું, પણ આનો નિકાલ અમને અર્જન્ટ જોઈએ। કેમ કે અમે તમને લોકોને સાથ આપ્યો, અમે તમને લઈને આવ્યા તો તમારો બી સાથ અમને જોઈએ, અને નહીં મળે તો જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી અમે પહોંચીશું। કેટલા સમયથી તમને આ સમસ્યા છે? 15-20 વર્ષથી। તમે તમારા નગરપાલિકાના વોર્ડના કોર્પોરેટરને જણાવ્યું ત્યારે શું જવાબ આપો? હા, બધા આવે 5 વર્ષે આવે, અમને આશ્વાસન આપીને જતા રહી, આ રે બધાને પૂછી જાઉં, આશ્વાસન આવીને આપી જાય, અમે એમને હેલ્પ કરીએ, એમના ઘરે જઈએ, એમના સાથે ફરીએ, પછી કંઈ પણ એ 5 વર્ષ પૂરા કામ પણ પૂરું।